गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप गुजराती व्याकरण एक टॉपिक विशेषण और विशेष्य भणवा जाई रहा छे। तो विद्यार्थी मित्रों, सौ प्रथम तो आप जोईशुं के थोड़ाक पहला वाक्य लखीए। भोळू कबूतर छे, दयालु माणस छे, ठंडु आ ठंडु पानी छे, बराबर। अने एना पछी लखीशु राती गाय छे। तो विद्यार्थी मित्रों, अहींया आपणे केटलाक वाक्यो लख्या छे। आ वाक्योनी अंदर कबूतर, માણસ, પાણી અને ગાય, આ વાક્યની અંદર કબૂતર, માણસ, પાણી અને ગાય એ શું છે? પદોના નામ છે। આ શું છે? ચાર પદોના નામ છે। જ્યારે ભોળું, દયાળુ, ઠંડુ અને રાતી, વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન રાખજો, હું જે અહીંયા લખું છું એ તમારે તમારા ચોપડાની અંદર લખવાનું છે, ઓકે। કબૂતર, માણસ, પાણી અને ગાય આ ચાર શું છે? પદોના નામ છે, બરાબર। આ ચાર પદ છે। અને ભોળું, દયાળુ, ઠંડુ અને રાતું આ શું છે? પદોના નામની, પદોના નામની શું દર્શાવે છે? વિશેષતા દર્શાવે છે। દાખલા તરીકે કબૂતર, કબૂતર કેવું છે? તો ભોળું છે। માણસ કેવો છે? તો દયાળુ છે, બરાબર। પાણી કેવું છે? ઠંડુ છે। ગાય કેવી છે? રાતી છે। તો આ શું દર્શાવે છે? પદોની વિશેષતા દર્શાવે છે। આ બધા છે પદ છે, ગાય, પાણી, માણસ, કબૂતર, આ પદ છે। અને સામે જે ભોળું, દયાળુ, ઠંડુ અને રાતી આ પદોની વિશેષતા દર્શાવે છે, બરાબર છે। અને આને આપણે કેવું કબૂતર તો કે ભોળું, કેવી ગાય રાતી, કેવું પાણી ઠંડુ અને કેવો માણસ તો દયાળુ માણસ। આમ વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થ, આમ વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થ સૂચવતા પદને શું કહે છે? નામ કહે છે। આને આપણે શું કહીએ છીએ? વ્યક્તિ, પ્રાણી, પદાર્થ, પક્ષી એને સૂચવતા પદને આપણે નામ કહીએ છીએ। આ બધા શું છે? નામ છે, બરાબર છે। નામની વિશેષતા સૂચવતા પદને આપણે શું કહીએ છીએ? વિશેષણ। આ બધા શું છે? વ્યક્તિ, પ્રાણી, પક્ષી અને પદાર્થ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી અને પદાર્થ આ બધા શું સૂચવે? શું છે? નામ છે। અને નામની વિશેષતા સૂચવતા પદને આ બધા શું સૂચવે છે? નામની, આ બધા શું સૂચવે છે? નામની વિશેષતા સૂચવે છે, બરાબર। નામની વિશેષતા સૂચવે છે કે કબૂતર કેવું છે? તો ભોળું છે। માણસ કેવો છે? તો દયાળુ છે। આ બધા પદાર્થની નામની શું સૂચવે છે? વિશેષતા સૂચવે છે, બરાબર। તો નામની વિશેષતા સૂચવતા પદને શું કહેવાય છે? વિશેષણ કહેવાય છે। નામની, વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો, કે આ પશુ, પક્ષી, પદાર્થ કે વ્યક્તિ ને સૂચવ, વ્યક્તિ જે સૂચવતા હોય, પશુ, પક્ષી, પદાર્થ, વ્યક્તિ સૂચવતા પદને આપણે નામ કહીએ છીએ। અને એ નામની વિશેષતા દર્શાવતા પદને, એટલે કે આને, એ નામની વિશેષતા દર્શાવતા પદને આપણે વિશેષણ કહીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આને આપણે શું કહીએ છીએ? વિશેષણ કહીએ છીએ, કારણ કે આ શું દર્શાવે છે? પદની નામની વિશેષતા દર્શાવે છે। નામની શું દર્શાવે છે? વિશેષતા। કે ગાય, તો કેવી ગાય? તો રાતી ગાય। તો રાતી એ શું છે? વિશેષતા છે। તો જે નામની વિશેષતા સૂચવે છે, વિશેષતા દર્શાવે છે, તેને આપણે શું કહીએ છીએ? વિશેષણ કહીએ છીએ। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? વિશેષણની અંદર કે નામની વિશેષતા સૂચવતા પદને આપણે વિશેષણ કહીએ છીએ। અને એના પછી વિદ્યાર્થી મિત્રો, વિશેષણ નામના આકાર, કદ, રંગ, ઊંચાઈ, ગુણ અને સંખ્યા દર્શાવે છે। વિશેષણ એ શું દર્શાવે છે? નામના આકાર,
કદ, રંગ, ઊંચાઈ, ગુણ અને સંખ્યા દર્શાવે છે, બરાબર? એ નામની વિશેષતા આ રીતે દર્શાવે છે, કોઈમાં કદ દર્શાવે છે, કોઈમાં રંગ દર્શાવે છે, કોઈમાં ઊંચાઈ, ગુણ, સંખ્યા, એ નામની વિશેષતા દર્શાવે છે, તેને આપણે વિશેષણ કહીએ છીએ. તો બરાબર વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો કે નામની વિશેષતા સૂચવતા પદને આપણે શું કહીએ છીએ? વિશેષણ કહીએ છીએ. વિશેષતા સૂચવવા માટે કેવું, કેવી, કેવો એના દ્વારા આપણે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે જેનો એનો જે જવાબ મળે છે એ શું સૂચવે છે? વિશેષતા સૂચવે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા હું જે લખું છું એ તમારે તમારા પુસ્તકમાં, તમારા ચોપડામાં તમારે લખવાનું છે. તો તમને વિશેષણ અને વિશેષણની અંદર ખ્યાલ આવી ગયો હશે કે આ જે નામ છે, બરાબર, કોઈ વ્યક્તિ હોય, કોઈ પદાર્થ હોય, કોઈ પક્ષી, કોઈ પ્રાણી, બરાબર, એ બધા શું છે? એ સૂચવતા પદ એ જે સૂચવે છે, વ્યક્તિ, પ્રાણી, પક્ષી, પદાર્થ, એ બધા શું છે? નામ છે. અને એ નામની વિશેષતા દર્શાવે છે અથવા તો વિશેષતા સૂચવે છે કે એની વિશેષતાનું સૂચન કરે છે કે ભાઈ પાણી, તો પાણી કેવું છે? ઠંડુ છે, ગરમ છે, કેવું છે? એ કેવુંથી પ્રશ્ન પૂછાય છે અને જેનો તેનો સામે જવાબ મળે છે કે ઠંડુ છે અથવા તો ગરમ છે, તો એની જે વિશેષતા શું હશે? ઠંડુ અથવા તો ગરમ. તો એ જે વિશેષતા સૂચવે છે એને આપણે વિશેષણ કહીએ છીએ. અને વિશેષણ એ નામની અંદર આકાર, ગુણ, કદ, રંગ, ઊંચાઈ અને સંખ્યા વગેરે દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિશેષણના કેટલાક ઉદાહરણો જોઈશું. તમે તમારા ચોપડાની અંદર આ ઉદાહરણો લખતા રહેજો. એના પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કેટલાક ઉદાહરણો લખ્યા છે, એની અંદરથી આપણે વિશેષણ જે નામની વિશેષતા બતાવે છે એ વિશેષણ આપણે શોધવાનું છે, બરાબર? તો આ તમે તમારા ચોપડાની અંદર લખતા રહેજો. તો પહેલાં આપણે જોઈએ કે એક ગરીબ છોકરો હતો, તો એની અંદરથી વિશેષણ કયું છે? વિશેષણ એટલે શું? કે નામની વિશેષતા સૂચવે છે. તો નામની વિશેષતા, નામ શું છે? છોકરો એ નામ છે, બરાબર, કારણ કે એ શું છે? વ્યક્તિ છે, બરાબર. તો છોકરો એ નામ છે, તો એની વિશેષતા કઈ સૂચવે છે? અહીંયા તો શું આવશે? વિશેષતા કઈ સૂચવે છે? તો તે કેવો છોકરો, કેવો છે? કેવો, કેવાથી આપણે પ્રશ્ન પૂછીએ અને એનો જે જવાબ મળે છે એને આપણે વિશેષણ કહીએ છીએ. તો છોકરો કેવો છે? તો છોકરો ગરીબ છે. તો આ વાક્યની અંદર વિશેષણ કયું છે? ગરીબ, બરાબર. એના પછી આપણે જોઈએ, અમે ગરમ પાણીથી નાયા. પાણી એ શું છે? પદાર્થ છે. હવે આ પદાર્થની વિશેષતા શું છે? પાણીની વિશેષતા શું છે? કે પાણી કેવું છે? તો પાણી અહીંયા કેવું છે? ગરમ છે. તો અહીંયા વિશેષણ શું છે? ગરમ, બરાબર વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો
કે કોઈ પણ પદાર્થની, કોઈ પણ વ્યક્તિ, પદાર્થ, પશુ, પક્ષી કે કોઈ પદાર્થની વિશેષતા સૂચવે છે, તે નામની વિશેષતા સૂચવે છે, તેને આપણે વિશેષણ કહીએ છીએ. બરાબર. હવે અહીંયા જોઈએ, હું ખરાબ અક્ષરથી લખું છું. તો અક્ષર એ શું છે? અહીંયા પદાર્થ છે. બરાબર. અક્ષર એક પદાર્થ છે. તો કેવા અક્ષર? કેવાથી આપણે પ્રશ્ન પૂછ્યો ને કે કેવા અક્ષર, તો અહીંયા આપણને જવાબમાં શું મળશે કે ખરાબ અક્ષર. તો ખરાબ એ અહીંયા શું છે? આપણું વિશેષણ છે. બરાબર છે. તમે પણ આ રીતે ઉદાહરણો તમારા ચોપડામાં લખતા રહેજો અને વિશેષણની નીચે અંડરલાઈન કરજો. એના પછી આપણે જોઈએ, વાડીમાં સફેદ ગાય ઊભી છે. વાડીમાં સફેદ ગાય ઊભી છે. તો ગાય એ શું છે? પશુ છે, પ્રાણી છે. બરાબર. પ્રાણીની વિશેષતા શું છે? કેવી છે ગાય? બરાબર ને. આપણે કેવીથી પ્રશ્ન પૂછ્યો, કેવી છે ગાય? તો ગાય કેવી છે? સફેદ છે. બરાબર. તો એની વિશેષતા શું થઈ? કે ગાય સફેદ છે. તો સફેદ એ શું છે? વિશેષણ છે. આ વાક્યની અંદર વિશેષણ કયું છે? સફેદ છે. બરાબર. એ જ રીતે અહીંયા આપણે આગળ જોઈએ, મને 5 પતંગ મળશે. પતંગ એ શું છે? પદાર્થ. પતંગ એ શું છે? પદાર્થ છે. હવે આ પદાર્થની વિશેષતા શું છે? આપણે જોયું ને કે વિશેષણની અંદર, વિશેષણમાં આકાર હોઈ શકે, કદ હોઈ શકે, રંગ હોઈ શકે, ઊંચાઈ હોઈ શકે, ગુણ હોઈ શકે અને સંખ્યા પણ આવી શકે. વિશેષણની અંદર કદ, આકાર, ગુણ, રંગ, ઊંચાઈ અને સંખ્યા વગેરે દર્શાવાય છે. તો પતંગ એ પદાર્થ છે. બરાબર. તો કેટલી પતંગ? બરાબર. અહીંયા આપણે પ્રશ્ન પૂછવો હોય કે કેટલી પતંગ, તો આપણને જવાબમાં શું મળે છે? 5 પતંગ. તો 5 એ અહીંયા શું છે? વિશેષણ છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો તમને કે અહીંયા પદાર્થની વિશેષતા સૂચવે છે, તેને વિશેષણ કહે છે. તો પતંગ કેટલી? તો 5. આપણને 5 જવાબ મળે છે. તો અહીંયા 5 એ શું છે? આપણું વિશેષણ છે. એના પછી, હિમાલય ઊંચો પર્વત છે. હિમાલય ઊંચો પર્વત છે. હવે આ પર્વત જે છે એ શું છે? પદાર્થ છે. પર્વત એ શું છે? પદાર્થ છે. મોટો પર્વત છે. હવે પર્વત કેવો છે? પ્રશ્ન પૂછાય ને કે કેવો, કેવો, કેવી, કેવું, એના દ્વારા આપણે પ્રશ્ન પૂછીએ અને એનાથી આપણને જે જવાબ મળે એ શું સૂચવે છે? પદાર્થની વિશેષતા સૂચવે છે. તો પર્વત કેવો છે? બરાબર. વિદ્યાર્થી મિત્રો, પર્વત કેવો છે? તો ઊંચો છે. તો આ વાક્યની અંદર વિશેષણ કયું છે? ઊંચો. ઊંચો એ વિશેષણ છે કે ભાઈ પર્વત ઊંચો છે. એના પછી આપણે જોઈએ, આ નદી સ્વચ્છ છે. નદી. બરાબર. અહીંયા શું છે? નદી. નદી છે એ કેવી છે? નદી કેવી છે વિદ્યાર્થી મિત્રો? તો નદીની વિશેષતા શું છે અહીંયા? કે નદી કેવી છે? સ્વચ્છ છે. તો સ્વચ્છ એ શું છે? આ વાક્યની અંદર સ્વચ્છ એ વિશેષણ છે કે નદી સ્વચ્છ છે. બરાબર. કે નદી કેવી છે? તો નદી સ્વચ્છ છે. તો સ્વચ્છ એ આપણું વિશેષણ છે. એના પછી, મેં 2 લાડુ ખાધા. લાડુ એ શું છે? પદાર્થ છે. બરાબર. તો કેટલા લાડુ? આપણે પ્રશ્ન પૂછી શકીએ કે કેટલા, કેટલા, કેવા, કેવો, કેવી, કેટલી. બરાબર. એની અંદર આપણે વિશેષણની અંદર કદ, ઊંચાઈ, આકાર, રંગ, ગુણ અને સંખ્યા દર્શાવે એને એ વિશેષણની અંદર કદ, આકાર, ગુણ, રંગ, ઊંચાઈ અને સંખ્યા એ દર્શાવે છે. તો આ વિશેષણની અંદર લાડુ એ શું છે? પદાર્થ છે. બરાબર. લાડુ પદાર્થ છે. તો કે મેં 2 લાડુ ખાધા. કેટલા લાડુ ખાધા? આપણને પ્રશ્ન પૂછીએ આપણે કે કેટલા લાડુ ખાધા, તો આપણને જવાબમાં શું મળે છે? કે 2 લાડુ ખાધા. તો 2 એ શું છે? વિશેષતા દર્શાવે છે ને લાડુની. તો વિશેષણ કયું છે? 2. સંખ્યા. બરાબર. વિશેષણ સંખ્યા તરીકે પણ દર્શાવે છે. એટલે 2 એ શું છે? સંખ્યા છે. તો 2 એ આ વાક્યની અંદર વિશેષણ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિશેષણની અંદર ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ પદ નામની જે વિશેષતા દર્શાવે છે, કોઈ પણ પદ અથવા નામની વિશેષતા દર્શાવે છે તેને આપણે વિશેષણ કહીએ છીએ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, એના પછી હવે આપણે જોઈશું વિશેષ્ય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિશેષણ ભણી ગયા, હવે આપણે જોઈશું વિશેષ્ય.
तो विशेष्यनी अंदर विशेषणथी जे शब्दनी विशेषता बतावाय छे, बराबर ध्यानथी सांभळजो अने तमारा चोपड़ामां लखजो। विशेषणथी जे शब्दनी विशेषता बतावाय छे ते शब्द एटले विशेष्य, बराबर विशेषणथी जे शब्दनी विशेषता बतावाय छे ते शब्द एटले विशेष्य। एक्जाम्पल तरीके आपणे जोईए કે એક ગરીબ છોકરો હતો, તો ગરીબ એ શું છે? અહીંયા વિશેષણ છે, પણ વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય છે, કોની વિશેષતા બતાવાય છે? અહીંયા ગરીબ, ગરીબ છે પણ કોની વિશેષતા છે? કોણ ગરીબ છે? તો છોકરો ગરીબ છે, બરાબર। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય છે, જે શબ્દની વિશેષતા બતાવાય છે તે શબ્દ એટલે વિશેષ્ય। તો અહીંયા વિશેષણથી કોની વિશેષતા બતાવાય છે? છોકરાની, કે છોકરો કેવો છે? ગરીબ છે। તો આની વિશેષતા બતાવાય છે એટલે છોકરો એ શું છે? આપણું વિશેષ્ય છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર ધ્યાનપૂર્વક તમે સાંભળજો કે અમે ગરમ પાણીથી નાયા, તો અહીંયા આપણે આગળ જોઈ ગયા કે ગરમ એ શું છે? આપણું વિશેષણ છે, પણ આ વિશેષણથી કોની વિશેષતા બતાવાય છે? આ વિશેષણથી પાણીની વિશેષતા બતાવાય છે કે ગરમ શું છે? તો પાણી ગરમ છે, બરાબર। તો પાણી એ શું છે? વિશેષ્ય છે, બરાબર। એના પછી આપણે જોઈએ હું ખરાબ અક્ષરથી લખું છું, તો ખરાબ એ આ વિશેષણ છે ને, ખરાબ। તો શું છે ખરાબ? ખરાબ શું છે? તો અક્ષર છે। ખરાબ કોની વિશેષતા બતાવે છે? તો અક્ષરની વિશેષતા બતાવે છે કે અક્ષર કેવા છે? તો ખરાબ છે। તો અક્ષરની વિશેષતા શું છે? કે ખરાબ છે। તો ખરાબ એ અક્ષરની વિશેષતા બતાવે છે, તો જેની વિશેષતા બતાવે છે એ વિશેષતા એટલે કે વિશેષ્ય। તો વિશેષતા અક્ષરની બતાવે છે એટલે અક્ષર એ શું છે? અહીંયા વિશેષ્ય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। એના પછી આપણે જોઈએ વાડીમાં સફેદ ગાય ઊભી છે, વાડીમાં સફેદ ગાય ઊભી છે। તો અહીંયા આપણે આગળ જોઈ ગયા કે સફેદ ગાય કેવી છે? સફેદ, સફેદ એ વિશેષણ છે, ગાયની વિશેષતા છે, બરાબર। વિશેષતા દર્શાવે એને આપણે વિશેષણ કહીએ, પણ કોની વિશેષતા દર્શાવે છે? સફેદ છે, પણ કોણ સફેદ છે? અહીંયા કોઈની વિશેષતા દર્શાવે છે ને, તો કોની દર્શાવે છે વિશેષતા? ગાયની વિશેષતા દર્શાવે છે। તો જેની વિશેષતા દર્શાવે છે તે શું છે? અહીંયા વિશેષ્ય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। કે જેની વિશેષતા દર્શાવવામાં આવે છે તે શબ્દ તે વિશેષ્ય કહેવામાં આવે છે। એના પછી મને પાંચ પતંગ મળશે, પાંચ એ વિશેષણ છે, પણ શું મળશે? પાંચ, મને પાંચ શું મળશે બોલો? તો અહીંયા આપણે જોઈએ કે પતંગ, અહીંયા લખ્યું છે ને કે પતંગ મળશે, તો આની પાંચ વિશેષતા શું કોની દર્શાવે છે? પતંગની, બરાબર ને। પતંગની વિશેષતા દર્શાવે છે એટલે પતંગ એ આપણું શું છે? વિશેષ્ય છે, બરાબર। એના પછી હિમાલય ઊંચો પર્વત છે, હિમાલય ઊંચો પર્વત છે, તો ઊંચો શું છે? પર્વત છે ને, પર્વતની વિશેષતા શું છે? કે તે ઊંચો છે, પણ ઊંચો કોની વિશેષતા દર્શાવે છે? પર્વતની દર્શાવે છે ને, કે પર્વત ઊંચો છે, તો એ પર્વતની વિશેષતા દર્શાવે છે। તો જેની વિશેષતા દર્શાવે છે એ વિશેષતા શું છે? વિશેષ્ય છે। તો અહીંયા પર્વત એ શું થશે? વિશેષ્ય થશે, બરાબર। એના પછી આપણે જોઈએ આ નદી સ્વચ્છ છે, સ્વચ્છ એ આપણું શું છે? અહીંયા વિશેષણ છે, કે ભાઈ નદી કેવી છે? તો કે સ્વચ્છ છે। તો સ્વચ્છ એ અહીંયા વિશેષણ છે, વિશેષણ ક્યારે હોય? કે કોઈ પદાર્થ, વ્યક્તિ, વસ્તુ એની વિશેષતા દર્શાવે છે ત્યારે તેને વિશેષણ કહે છે। તો નદીની વિશેષતા એ છે કે નદી સ્વચ્છ છે, બરાબર। તો સ્વચ્છ એ શું છે? વિશેષતા દર્શાવે છે। તો કોની વિશેષતા દર્શાવે છે? કે સ્વચ્છ શું છે, બરાબર। સ્વચ્છ શું છે? તો નદી સ્વચ્છ છે। તો નદી શું છે? આપણું વિશેષ્ય છે, કારણ કે નદીની વિશેષતા એ સ્વચ્છ છે। તો જેની વિશેષતા દર્શાવતું હોય જે વિશેષણ, આ વિશેષણ છે, જે વિશેષણ જે શબ્દની વિશેષતા દર્શાવતું હોય તે વિશેષતા શું છે? વિશેષ્ય છે, બરાબર। તો નદી એ આપણું વિશેષ્ય છે। એના પછી મેં બે લાડુ ખાધા, કેટલા લાડુ ખાધા? બે લાડુ ખાધા, અહીંયા બે વિશેષતા દર્શાવે છે, પણ કોની વિશેષતા દર્શાવે છે? કે બે શું ખાધું? તો અહીંયા લાડુ, લાડુ એ શું છે? વિશેષ્ય છે।
तो विद्यार्थी मित्रों तमने ख्याल आवी गयो विशेषण ने विशेष्यनी अंदर विशेषण में तमने ख्याल आवी गयो हशे के कोई व्यक्ति प्राणी पक्षी के पदार्थना नामने नामनी जे विशेषता सूचवे छे तेने आपणे विशेषण कहीए छीए के गरीब गरम खराब सफेद आ बधा शू छे विशेषण छे पण जे विशेषण थी जे शब्दनी विशेषता बतावाय छे पतंग गाय अक्षर पाणी ये बधानी शुद्ध बतावाय छे विशेषता बतावाय छे के गाय केवी छे तो सफेद छे सफेद ए गायनी शू छे विशेषता छे बराबर तो ए विशेषता बतावाय छे ते शब्द एटले आपणुं विशेष्य बराबर विद्यार्थी मित्रों तमने ख्याल आवी गयो विशेष्यनी अंदर अने एटलुं हमेशा याद राखवानुं के विशेषण अने विशेष्य बंने साथे रहे छे तो अहींया आपणुं विशेष्य अने विशेषण ग्रामरनो टॉपिक पूर्ण थाय छे।